સમાચાર સુપરફાસ્ટની શરૂઆત કરીએ. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ માઇક્રો પ્લાનિંગ સાથે એડવાન્સ ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી બેઠક પરથી લડશે તેવી મહત્વની જાહેરાત પણ કરી દીધી છે. તો ગુજરાતના અન્ય 25 લોકસભા બેઠકો સહિતના નામ નક્કી કરવા માટે દિલ્હીમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં બેઠક પણ યોજાઈ હતી. ત્યારે બીજી તરફ લોકસભા ચૂંટણીના 26 ઉમેદવારોના નામ નક્કી કરવા માટે સ્ક્રીનિંગ બેઠકના કોઈ ઠેકાણા નથી. કોંગ્રેસે શુક્રવારે 3 વાર સ્ક્રીનિંગ કમિટીની બેઠકનો સમય નક્કી કર્યો, પરંતુ કોઈ કારણસર તે રદ કરાઈ હતી. ત્યારે હવે આ બેઠક ક્યારે નક્કી કરાશે તે નક્કી નથી કરી શકાયું. ભાજપ આજે ગુજરાતના ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. મોડી રાત સુધી ગુજરાતની 25 બેઠક પર મંથન કરવામાં આવ્યું અને દિલ્હીમાં ગુજરાતના ઉમેદવારો પર ચર્ચા થઈ. ઉત્તર ગુજરાતની 3 અને સૌરાષ્ટ્રની 1 બેઠક પર ભાજપ અને કોંગ્રેસમાં ભારે ઉલટફેરના એંધાણ વર્તાઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતની બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર બેઠકે ભલભલાને ગોથે ચડાવ્યા છે. આ બેઠકોના નામ જાહેર કરવામાં બંને પક્ષો પહેલે આપની લખનવી નવાબી તહેજીબને અનુસરે તેવી સંપૂર્ણ સંભાવનાઓ વર્તાઈ રહી છે. ઉત્તર ગુજરાતની સાબરકાંઠા બેઠક પર ભાજપના વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડની ટિકિટ કપાઈ શકે છે તેવી શક્યતાઓએ જોર પકડ્યું છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ સાબરકાંઠા બેઠક પરથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તો ભાજપનો ડોળો ધવલસિંહ ઉપર હોવાનું મનાઈ રહ્યું છે. સાબરકાંઠા બેઠક પર ભાજપમાં શંકરસિંહ વાઘેલાના દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાનું નામ પણ ચર્ચામાં છે. એટલે ભાજપ કોંગ્રેસ બંને પક્ષો આ બેઠક પરથી પણ એકબીજાની જાહેરાતની રાહ જોઈને બેઠા છે. પાટણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરે ચૂંટણી નહીં લડવા અંગેનો તેમનો મત સ્પષ્ટ કરી દીધો. ત્યારથી ત્યાં જગદીશ ઠાકોરનું નામ લગભગ નક્કી મનાતું હતું, પરંતુ હાલ છેલ્લી ઘડીએ ત્યાં અલ્પેશ ઠાકોરના ફેમ્પે જગદીશ ઠાકોરનો વિરોધ કરતા ડખો પડ્યો છે. ભાજપના ઉચ્ચ વર્તુળોએ દાવો કર્યો છે કે જગદીશ ઠાકોર તેમના સંપર્કમાં છે. સુરેન્દ્રનગર બેઠક પર કોંગ્રેસના સોમાભાઈ પટેલની દાવેદારી પૂરજોરમાં છે. જોકે કોંગ્રેસ વિધાનસભામાં પોતાના ધારાસભ્ય ઓછા કરવાના મૂડમાં નથી, ત્યારે ભાજપ અહીં પણ કોંગ્રેસના ધારાસભ્યને પોતાના ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતારશે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. બનાસકાંઠા બેઠક પર ભાજપની પેનલમાં હાલના સાંસદ હરિભાઈ ચૌધરીની સાથે 3 જણનું નામ પેનલમાં છે. તેમાં શંકર ચૌધરી, ગુજરાતના મંત્રી પરબત પટેલ અને બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરથી ભટોલ. કોંગ્રેસ પાસે આ બેઠક પર કોઈ મજબૂત ઉમેદવાર નથી. તેવામાં પરથી ભટોલ પર કોંગ્રેસની નજર હોવાનું મનાઈ રહ્યું છે. સંઘ પ્રદેશે દમણ દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલની જાહેરાત થઈ છે. લાલુભાઈ પટેલ છેલ્લી 2 ટર્મથી દમણ દીવની બેઠક પરથી વિજય મેળવતા આવ્યા છે, ત્યારે સતત 3જી વખત ભાજપે લાલુભાઈ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે. ખોડલધામના વડા નરેશ પટેલે જાહેરાત કરી છે કે ખોડલધામ જેવું મંદિર સુરતમાં બનાવવા માટે પ્લાનિંગ કરાશે. પરબત કાછડિયાના નિવાસસ્થાને મળેલી બેઠકમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. લોકસભા ચૂંટણી પહેલા નરેશ પટેલની ઉદ્યોગકારો સાથેની મીટિંગ ચર્ચાનો વિષય બની હતી. વડોદરા લોકસભા પર ઉમેદવારને લઈને અસમંજસ યથાવત છે. હાલના સાંસદ રંજનબેન ભટ્ટની રિપીટ કરાશે કે પછી અરુણ જેટલી અથવા ભાર્ગવ ભટ્ટને મેદાને ઉતારાશે તે અંગે અટકળો યથાવત છે. અરુણ જેટલીએ વડોદરા જિલ્લાનું કરનાળી ગામ દત્તક લીધું છે, ત્યારે વડોદરામાં છેલ્લી ઘડીએ કંઈ પણ શક્ય છે.
લોકસભાની ચૂંટણી પહેલા પક્ષમાંથી આવન જાવન ચાલી રહી છે ત્યારે સંઘ સાથે જોડાયેલા પ્રશાંત જોશીએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. બીજી તરફ ખેડૂત અગ્રણી ચીમન ગજેરા પણ કોંગ્રેસમાં જોડાયા છે. મનીષ દોશી ચેતન રાવલની હાજરીમાં તેમણે કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત આવશે. લોકસભાના ઉમેદવાર જાહેર થયા બાદ 28 માર્ચ પછી તેઓ ગુજરાત આવશે. અમિત શાહના આગમન સમયે ભવ્ય સમારોહનું આયોજન કરાયું છે, જે સમયે ભાજપ અધ્યક્ષ અમિત શાહ ભવ્ય રોડ શો કરશે. ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના અમિત શાહ સામે મેદાને ઉતરેલા કોંગ્રેસના ઉમેદવાર સીજે ચાવડાએ ચૂંટણી પ્રચારની તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. ગાંધીનગર અને અમદાવાદ સહિત અનેક સ્થળો પર ચૂંટણી પ્રચારની તૈયારીઓ શરૂ કરી છે અને શાહને સીધી ટક્કર આપવા મેદાને ઉતરેલા સીજે ચાવડાએ જણાવ્યું તેઓ ભાજપથી ગભરાતા નથી. વડોદરામાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના ઉમેદવારનું પ્રચાર અભિયાન પ્રશાંત પટેલે શરૂ કર્યું છે. એમજી રોડથી ચૂંટણી પ્રચાર અને સંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો છે તો મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો પ્રચાર અભિયાનમાં જોડાયા હતા. ઉત્તર ગુજરાતના પશુપાલકો માટે રાહતના સમાચાર છે. દૂધસાગર ડેરીએ પ્રતિ કિલો ફેટે 25 રૂપિયાનો વધારો કર્યો છે, જેમાં પ્રતિ કિલો ફેટના 550થી વધારીને 575 કરવામાં આવ્યા છે અને આ વધારો 1 એપ્રિલથી અમલી કરાશે. ત્યારે મહેસાણા અને પાટણના પશુપાલકોને રાહત થઈ છે અને આ ભાવ વધારાથી 6 લાખ પશુપાલકોને ફાયદો થશે. સુરતના એક મોટા વેપારીએ પીએમ મોદીના ફોટો વાળી ચણિયાચોળી બનાવી છે. 6000 મીટર કાપડમાં આ ચણિયાચોળી તૈયાર કરાય છે, જેને જુદા જુદા 3 રંગમાં તૈયાર કરાય છે. ચૂંટણીની જાહેરાત બાદ ભાવનગરમાં તમામ તૈયારીઓ શરૂ કરી દેવાય છે, જેમાં જિલ્લામાં દરેક બુથ પર ચૂંટણી પંચ દ્વારા વીવીપેટ મશીનો આવી જતા ચૂંટણી પંચે નિદર્શન અને સમજણ માટેની તૈયારીઓ આદરી છે, જેમાં ભંડાર ગામમાં ઝોનલ અધિકારીએ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સમાચારમાં આગળ વધીએ. ભાવનગરમાં રખડતા ઢોરના ત્રાસથી લોકો પરેશાન થયા છે અને ઢોર દૂર કરવાની માંગ કરી છે. મહત્વનું છે કે 19 માર્ચે જોગર્સ પાર્કમાં ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયરને આખલાએ માથું મારતા તેમનું મોત નિપજ્યું હતું. તો ભાઈ ઢોરના ત્રાસથી કેટલાક અકસ્માત પણ સર્જાયા છે. આ અંગે વિપક્ષે પણ શાસક પક્ષ પર પ્રહાર કર્યા છે અને રખડતા ઢોરનો ત્રાસ દૂર નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ભાવનગરમાં કેટલાક ગામોની સ્થિતિ ઘણી દયનીય છે. જિલ્લામાં આવેલ ભંડાર ગામમાં પાણીની પાઇપલાઇન પણ નથી પહોંચી અને ગામ લોકોએ ઢોરના આવડામાંથી પાણી ભરવું પડે છે અને ગામ લોકોને ઢોર જે પાણી પીવે છે તે જ પાણી પીવાની ફરજ પડે છે. તળાજામાં શેત્રુંજી કેનાલમાં પાણી છોડવા મામલે ખેડૂતોએ આવેદન આપ્યું હતું, પરંતુ તેમ છતાં પાણી છોડવામાં ન આવતા ખેડૂતો રોષે ભરાયા અને રસ્તા પર ચક્કાજામ કર્યું હતું. તો સિંચાઈ વિભાગે તેમને સોમવારે પાણી છોડવાની બાંહેધરી આપી, તેમ છતાં પણ પાણી છોડવામાં ન આવતા ખેડૂતો રોષે ભરાયા હતા અને હજુ પાણી નહીં છોડવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. સુરેન્દ્રનગર જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરાયો છે, ત્યારે ઉનાળાની શરૂઆતથી જ પાણીની અછત જોવા મળી રહી છે અને ઘાસચારાની તંગી પણ વર્તાઈ રહી છે. તો બીજી તરફ 25 માર્ચથી નર્મદાનું પાણી બંધ થતા ઘાસચારાના પાક પર જોખમ ઉભું થયું છે, જેના કારણે ખેડૂતોના ચોમાસુ પાકને પણ નુકસાન જવાની ભીતિ છે. ન્યૂઝેડિંગ ગુજરાતીની ટીમે ગીર સોમનાથના કેટલાક ગામોની મુલાકાત લીધી, ત્યારે સરકારના દાવાની પોલ ખુલી ગઈ હતી. સરકાર દાવો કરી રહી છે કે નર્મદાનું પાણી ઘરે ઘરે પહોંચતું કરવામાં આવ્યું છે, ત્યારે જિલ્લાના વેરાવળ તાલુકાના ભેટાળી ગામના લોકો હજુ 1990ની જે સ્થિતિ હતી તે આજે પણ યથાવત છે અને આ ગામના લોકોને આજે પણ પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. તો જિલ્લામાં હિરણ 2 ડેમ વેરાવળ અને સુત્રાપાડા તાલુકાને પીવાનું અને ખેતીનું પાણી પૂરું પાડે છે. હિરણ 2ની કુલ કેપેસિટી 1250 MCFT ની છે અને હાલ તેમાં 320 MCFT પાણીનો જથ્થો છે.
સિંચાઈ માટે તમામ તાલુકાઓને પાણી પૂરું પાડી દેવાયું છે અને હવે ઉનાળામાં પાણી છોડી શકાય તેવી સ્થિતિ નથી તો નર્મદાનું પાણી આ ગામોમાં પહોંચ્યું નથી। બોટાદની જો વાત કરીએ તો બોટાદમાં 11 ડેમ આવેલા છે અને હાલ આ તમામ ડેમ ખાલી છે। તો વળી બોટાદમાં એકમાત્ર કૃષ્ણસાગર તળાવ આવેલું છે જેનું પીએમ મોદીએ લોકાર્પણ કર્યું હતું, પરંતુ આ તળાવમાં આજ સુધી એક પણ વાર પાણી ભરવામાં નથી આવ્યું અને આ અંગે જ્યારે ભાજપના જિલ્લા મહામંત્રીને પૂછવામાં આવ્યું તો તેમણે તમામ ચેકડેમ ભરાશે તેવું નિવેદન આપ્યું હતું। બનાસકાંઠામાં આવેલા 3 જળાશયોમાં પાણીની આવક ખૂબ ઓછી છે અને ગત ચોમાસામાં નહિવત વરસાદના કારણે ત્રણેય જળાશયોમાં અત્યારથી જ તળિયા દેખાવા લાગ્યા છે, ત્યારે આગામી સમયમાં મોટું જળસંકટ સર્જાવાની શક્યતા વર્તાઈ રહી છે, જેના કારણે સિંચાઈ વિભાગે રવિ સિઝનમાં પણ સિંચાઈનું પાણી આપવાનું બંધ કર્યું છે। તો બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા વાવ, સુઈગામ અને થરાદમાં દર વર્ષે પાણીની વિકટ સમસ્યા સર્જાય છે અને આ પરિસ્થિતિ આજની નથી। વર્ષોથી ખેડૂતો ઉનાળામાં પાણીની તીવ્ર અછતનો સામનો કરે છે, તેમ છતાં પણ સરકાર દ્વારા કાયમી ઉકેલ માટે આજ દિન સુધી કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી, જેથી ખેડૂતોમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય જળાશયો એવા દાંતીવાડા જળાશયમાં નર્મદાનું પાણી ઠાલવવા માટે સરકાર વર્ષોથી જાહેરાત કરે છે, પરંતુ ચૂંટણી સંપન્ન થયા બાદ સરકાર આ મુદ્દો ભૂલી જાય છે અને હવે નર્મદાનું પાણી દાંતીવાડામાં ઠાલવવાનું નીતિ વિષયક નિર્ણય હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે। ઉનાળાની શરૂઆતમાં જ નર્મદાની કપરી પરિસ્થિતિ ઉભી થઈ છે, જેના કારણે આગામી સમયમાં નદીનો પટ વેરાન થવાની શક્યતાને નકારી ન શકાય। હાલ ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદાએ તેના મુખ પ્રદેશમાં જ અસ્તિત્વ ગુમાવ્યું છે અને પાણીનો પ્રવાહ હાલ 100-200 મીટર જેટલો બચ્યો છે, ત્યારે રેવાની આ સ્થિતિ માટે સરકારની નબળી નીતિ પણ જવાબદાર છે। માળિયામિયા તાલુકાના 42 ગામના ખેડૂતો, સરપંચો અને આગેવાનોને પાક વીમો ઓછો ચૂકવાતા ખેડૂતોની મીટિંગ મળી હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। ખેડૂતોએ રજૂઆત કરી કે માળિયામિયા વિસ્તારને 100% અછતગ્રસ્ત જાહેર કરાયો છે, તેમ છતાં માંડ 35% જેટલો વીમો ખેડૂતોના ખાતામાં જમા થયો છે, જેના વિરોધમાં ખેડૂતોએ મીટિંગ કરી અને આગામી દિવસોમાં ઉગ્ર રણનીતિ બનાવવામાં આવશે। અરવલ્લી શામળાજી આરટીઓ પર પ્રિન્સિપલ સેક્રેટરી સુનૈના તોમરે આકસ્મિક મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે કચેરીના રેકોર્ડની ચકાસણી કરી હતી। અંબાજીમાં ગુજરાત રાજ્ય મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી સુનૈના તોમરે અંબાજી અને અમીરગઢ ચેકપોસ્ટની મુલાકાત લીધી, જેમાં તેમણે અંબાજી આરટીઓ ચેકપોસ્ટની ઓનલાઈન સિસ્ટમની તપાસ કરી અને ત્યારબાદ તેમણે અમીરગઢ ચેકપોસ્ટની પણ તપાસ કરી હતી। સુરેન્દ્રનગર જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગાયત્રીબેન વાઘેલા હાજર રહ્યા હતા, જેમાં મહિલાઓને લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની વિચારધારા જનજન સુધી પહોંચાડવાની કામગીરી સોંપવામાં આવી હતી। વડોદરા વકીલ મંડળના પ્રમુખ સામે પોલીસ ફરિયાદ મામલે વકીલોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। પ્રમુખ હસમુખ ભટ્ટ સામે ખોટી ફરિયાદનો આરોપ વકીલોએ કર્યો છે, જોકે જિલ્લા પોલીસ વડાએ ધરપકડ નહીં કરવાની ખાતરી આપતા વકીલોએ આંદોલન હાલ મોકૂફ રાખ્યું છે। સુરતના નવસારી લોકસભા વિસ્તારમાં ભાજપે કોંગ્રેસ કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપે તેવા બેનર્સ લાગ્યા છે, તો કોળી નહીં તો કોઈ નહીંના બેનર લગાવવામાં આવ્યા છે। સુરતના ડુમ્મસ ગામ ખાતે આ બેનર લગાવાયા છે। જામનગરમાં યુથ કોંગ્રેસ હાર્દિકથી નારાજ જોવા મળી રહ્યું છે। જામનગરમાં હાર્દિકની શુભેચ્છા મુલાકાતના કાર્યક્રમમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ પ્રમુખને પાછળ બેસાડી દેવાયા અને હાર્દિકે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસથી અંતર રાખ્યું, જેને પગલે કોંગ્રેસની બંને પાંખ હાર્દિકથી નારાજ છે।
ઉનાળાની શરૂઆત થતાની સાથે જ કચ્છ ભુજવાસીઓ પણ પાણીને લઈને સંકટ મંડરાઈ રહ્યું છે. ભુજમાં પાણીના અનિયમિત વિતરણ સામે લોકોનો વિરોધ જોવા મળ્યો અને ભુજ નગરપાલિકા કચેરી સામે વિપક્ષી નગરસેવકે ધરણા યોજ્યા અને સૂત્રોચ્ચાર પુકાર્યા હતા. લોકસભાની ગાંધીનગર બેઠક માટે ભાજપે ગાંધીનગર બેઠક પરથી પોતાના ઉમેદવાર તરીકે અમિત શાહને મેદાને ઉતાર્યા છે, જેને પગલે રાજ્યભરમાં ભાજપ કાર્યકર્તાઓમાં ઉત્સાહ ફેલાયો છે. રાજકોટમાં ગેલમાં આવેલા ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી અને એકબીજાને મોઢું મીઠું કરાવી ઉજવણી કરી. આટલું જ નહીં, ઉત્સાહમાં આવેલા ભાજપ કાર્યકરોએ ગરબાની પણ રમઝટ બોલાવી હતી. લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ અમિત શાહ 28 માર્ચ પછી ગુજરાત આવશે. અમિત શાહના આગમન સમયે પ્રદેશ ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત સમારોહનું આયોજન કરાયું છે. સુરતમાં બારડોલી સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ વિશાળ સોઈંગ મશીન કંપનીની દુકાનમાં રેડ કરવામાં આવી હતી, જેમાં પોલીસે અરુણ ટ્રેડમાર્કનો ઉપયોગ કરી બનાવટી મશીન બનાવીને વેચાણ કરતા શખ્સને ઝડપીને 17 ડુપ્લિકેટ સિલાઈ મશીન જપ્ત કર્યા હતા. કંપનીના માલિકને તેની કંપનીના લોગો અને મોડલનો ઉપયોગ થતો હોવાની બાતમી મળતા દરોડો કરવામાં આવ્યો હતો. વડોદરામાં દારૂડિયાનો વરઘોડો કાઢવામાં આવ્યો. પોલીસે 9 વ્યક્તિઓને પીધેલી હાલતમાં ઝડપ્યા હતા અને તેમનો વરઘોડો કાઢ્યો હતો. અમદાવાદ પત્રકાર ચિરાગ પટેલનું મોતનું રહસ્ય અકબંધ છે. ચિરાગના મોતને અઠવાડિયું થવા છતાં પોલીસને હજુ પણ આ કેસ મામલે કોઈ કડી ભાર કે સગડ નથી મળતા, ત્યારે હવે રહી રહીને પોલીસે ફરીથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ક્રાઇમબ્રાન્ચ અને એફએસએલની ટીમે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર ઘટનાનું ટેકનોલોજીની મદદથી રીકન્સ્ટ્રક્શન કર્યું, તેમજ એચડી વિઝ્યુલાઇઝરથી રેકોર્ડિંગ કરીને ભૌગોલિક સ્થિતિનો ચિતાર કેમેરામાં રેકોર્ડ કર્યો છે. તો આ ઉપરાંત પત્રકાર ચિરાગના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહત્વના ખુલાસા થયા છે. રિપોર્ટ મુજબ ચિરાગનું મોત રાતના 8 થી 9 ની વચ્ચે થયું છે, જ્યારે કે પોલીસનો દાવો છે કે ચિરાગનું મોત સાંજે 5 થી 6 ની વચ્ચે થયું છે. આ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસના નિવેદનમાં પણ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ઘટનાના પ્રથમ દિવસે જ અક્ષાંશ અને રેખાંશ મેપિંગ કરાતું હોય છે. પોલીસે ઘટનાના 6 દિવસ બાદ આ કાર્યવાહી કરી છે.